હલો મિત્રો પાન કાર્ડની ઓનલાઈન અરજી કરવા માટે હવે તમારે ઇન્કમટેક્સ ઇન્ડિયાની જે વેબસાઇટ છે એના પર જવાનું રહેશે હવે બહુ સરળ થઈ ગયું છે પાન કાર્ડ માટે દસ જ મિનિટમાં તમારા મોબાઈલમાં તમારું પાન કાર્ડ આવી જાય છે એના માટે જે પ્રોસેસ કરવાની રહે છે તો એ તમારે ગૂગલ પેજ પર જઈને ઇન્કમટેક્સ ઇન્ડિયા ટાઈપ કરવાનું રહેશે ઇન્કમટેક્સ ઇન્ડિયા પર જઈને એની જે બ્લુ જે લિંક હોય હાઈપર લિંક જે છે એ હાઈપર લિંક પર અહીંયા તમને બતાવશે ઈ ફાઇલિંગ હોમપેજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ જે છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે હોમ પેજ ઓપન થયા પછી તમારે પાન કાર્ડ માટે નવા પાન કાર્ડ કઢાવવાના જેને હોય એને ઇન્સ્ટન્ટ પાન થ્રુ આધાર ડાબી બાજુ જે પહેલે જ બ્લુ લાઇન આપેલી છે લિંક આપેલી છે એના પર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા પછી આવું પેજ ખુલશે તેમાં તમને અહીંયા ગેટ ન્યૂ પાન અને ચેક સ્ટેટસ ડાઉનલોડ પાન એટલે સૌ પ્રથમ આપણે અરજી કરવાની છે એટલા માટે આપણે નવા પાન કાર્ડ માટે ગેટ ન્યૂ પાન પર ક્લિક કરવાનું છે ગેટ ન્યૂ પાન પર ક્લિક કરશો એટલે આવું પેજ ખુલશે તમારે તમારા આધાર કાર્ડ પ્રમાણે જ નામ અને તમારી જે માહિતી હશે એ બધી પાન કાર્ડમાં સબમિટ થશે એટલે તમારું આધાર કાર્ડ જે છે એ ખાસ જરૂરી છે અને આધાર કાર્ડ જે છે એમાં જે પણ મોબાઈલ તમે લિંક કરેલો હશે એ મોબાઈલમાં તમારો ઓટીપી આવશે એટલે ખાસ ધ્યાન રાખવું કે તમારું જે આધાર કાર્ડ છે એમાં તમારો મોબાઈલ લિંક કરેલ હોવો જોઈએ અને એ મોબાઈલ પર જ મેસેજ આવશે એટલે અહીંયા તમારે સૌ પ્રથમ તમારો જે આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ અહીંયા આ કોલમમાં આધાર કાર્ડ નાખવાનો છે કાર્ડ નંબર નાખ્યા પછી નીચે તમને કેપ્ચા કોડ આ કોલમમાં તમારે જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ અહીંયા આપેલો જ છે એ કેપ્ચા કોડ અહીંયા નાખવાનો રહેશે આધાર કાર્ડ અને કેપ્ચા કોડ નાખ્યા બાદ આઈ કન્ફર્મ ધેટ અહીંયા જે છે એના ઉપર ટીક કરવાનું રહેશે એ ટીક કર્યા બાદ તરત જનરેટ આધાર ઓટીપી એટલે તમે જે ઓટીપી આવશે એ તમારા મોબાઈલ પર આવશે એટલે તમારે જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરવાનું છે જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા જે ઓટીપી તમારો આવ્યો છે એ ઓટીપી અહીંયા નાખવાનો રહેશે તમારા મોબાઈલ પર જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે ઓટીપી નાખ્યા પછી અહીંયા આ એગ્રી જે છે એના ઉપર ટીક કરવાનું છે ત્યારબાદ વેલિડેટ આધાર ઓટીપી એન્ડ કન્ટિન્યુ એટલે જે ઓટીપી છે એ સાચો છે એ તમારે વેલિડ કરવા માટે અહીંયા આ નં જે કોલમ આપેલું છે અહીંયા વેલિડેટ આધાર ઓટીપી એન્ડ કન્ટિન્યુ જે બટન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે જે પ્રોસેસ થશે અને નવું પેજ ખુલશે આ નવા પેજમાં તમારે જે તમારી આધાર કાર્ડ પ્રમાણેની બધી જ માહિતી જે છે એ બધી જ અહીંયા ખુલી જશે એટલે એ તમારે ચેક કરી લેવાની રહેશે કે માહિતી બરાબર છે કારણ કે આધાર કાર્ડમાં અમુક જગ્યાએ બધી સ્પેલિંગની ભૂલ હોય છે જન્મ તારીખની ભૂલ હોય છે તો આવી કોઈ પણ ભૂલ હોય તો તમારે અરજી નહીં કરવાની પણ જો આધાર કાર્ડમાં તમારી માહિતી બરાબર હોય તો તમારે અહીંયા આ ફોર્મની વિગત ચેક કર્યા પછી અહીંયા આઈ એક્સેપ્ટ ધેટ એ આપવાનું છે મિત્રો ખાસ યાદ રાખજો કે જો અહીંયા તમે આઈ એક્સેપ્ટ ધેટ છે એના ઉપર ક્લિક કરશો અને તમારી પાસે અગાઉ કોઈ પણ નવું જે પાન કાર્ડ છે એ કઢાવ્યા પહેલાં બીજું કોઈ પાન કાર્ડ હશે તો તમને દસ હજાર રૂપિયાની પેનલ્ટી એટલે કે દંડ થશે એટલે ખાસ યાદ રાખવું કે જેને નવા પાન કાર્ડ માટેની અરજી કરવાની છે તેને જ આ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે હવે અહીંયા આ એક્સેપ્ટ ડેટ છે એના ઉપર ક્લિક કર્યા પછી તરત અહીંયા નીચે સબમિટ પાન રિક્વેસ્ટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ પાન રિક્વેસ્ટ પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા એક તમારો જે એપ્લિકેશન નંબર છે એ બતાવશે અને તેના બાદ તમારે દસ મિનિટ રાહ જોવાની રહેશે મિત્રો દસ મિનિટ થયા બાદ તમે પાછા ફરીથી તમારા હોમ પેજ પર જવાનું રહેશે મિત્રો દસ મિનિટ થાય પછી ત્યારબાદ તમારે ફરી પાછા હોમ પેજ પર જવાનું છે અને શરૂઆતમાં જે ડાબી બાજુ આપણે ગયા હતા ઇન્સ્ટન્ટ પાન થ્રુ આધાર એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કર્યા પછી આ જે પેજ ખુલે એમાં ચેક સ્ટેટસ ડાઉનલોડ પાન જે છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ફરી જે અહીંયા આધાર કાર્ડ નંબર જે છે એ આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને ત્યારબાદ અહીંયા તમારે કેપચા કોડ નાખવાનો છે કેપ્ચા કોડ નાખ્યા બાદ તરત અહીંયા તમારે નીચે જે સબમિટ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમને તમારા મોબાઈલ પર જે લિંક કરેલો છે એ નંબર પર તમારો ઓટીપી આવશે જે ઓટીપી આવે તે અહીંયા તમારે અહીંયા આ જે બોક્સ છે એમાં નાખવાનું રહેશે ઓટીપી નાખ્યા બાદ અહીંયા સબમિટ જે છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે સબમિટ કર્યા બાદ ડાઉનલોડ પાનનો ઓપ્શન આવશે ત્યાંથી ડાઉનલોડ કરીને ફાઇલમાં સેવ કરવાનું રહેશે પછી તમે ઓપન કરશો એટલે એક પાસવર્ડ માગશે એમાં તમારે તમારી જન્મ તારીખ નાખવાની રહેશે અને આ રીતે તમારું પાન કાર્ડ જે છે એ મિત્રો તૈયાર થઈ જશે